નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની પશુપાલકો માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે પશુપાલન સહાય યોજના. હવે આ જે પશુપાલન સહાય યોજના છે તે યોજના અંતર્ગત ગાય કે ભેંસ વર્ગના પશુઓની ખરીદી કરી હોય તો રૂપિયા 1 લાખ સુધીનું ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આ જે પશુપાલન સહાય યોજના છે તે યોજનાનું અમલીકરણ જે ગુજરાત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત જે ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ આવેલું છે તેના તરફથી કરવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના જે અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના જે લોકો છે તેઓને જ મળવા પાત્ર થશે. ચર્ચા કરી લઈએ મિત્રો આપણી યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો કે મિત્રો, અનુસૂચિત જાતિના બેરોજગાર વ્યક્તિઓ કે જેઓ દુધાળા પશુની ખરીદી કરી અને પોતે રોજગાર મેળવી શકે, આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ આવેલું છે તેના તરફથી એક અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, પશુપાલન સહાય યોજના. હવે આ જે પશુપાલન સહાય યોજના છે તે યોજના અંતર્ગત દુધાળા પશુની ખરીદી કરવા માટે સહાય આપવામાં આવે છે. ચર્ચા કરી લઈએ મિત્રો આપણે સહાય વિશે કે યોજના અંતર્ગત કેવી રીતે અને કેટલી સહાય આપવામાં આવે છે. તો કે આ યોજના અંતર્ગત દુધાળા પશુની ખરીદી કરવા માટે લોન સ્વરૂપે એટલે કે ધિરાણ રૂપે સહાય આપવામાં આવે છે. રૂપિયા 1 લાખ સુધીનું ધિરાણ છે તે મળવા પાત્ર થશે. મિત્રો, અહીં ધિરાણ આપવામાં આવે છે જેથી કરી સ્વાભાવિક છે કે તેના પર વ્યાજની ટકાવારી લાગુ પડશે. તો વ્યાજનો દર શું રહેશે? તો કે વાર્ષિક 4% વ્યાજ દર સાથે રૂપિયા 1 લાખ સુધીનું ધિરાણ મળવા પાત્ર થાય છે. હવે મિત્રો, અહીં ધિરાણ આપવામાં આવે છે જેથી કરી આ રકમ તમારે ભરપાઈ કરવાની રહેશે. તો કેટલા હપ્તામાં આ રકમ ભરપાઈ કરી દેવાની રહેશે? તો કે અહીં વ્યાજ સહિત અરજદારોએ 60 માસિક હપ્તામાં રકમ છે તે ભરપાઈ કરવાની રહેશે. વાત કરી લઈએ આપણે યોજનાના નિયમો અને શરતો વિશે કે યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે. તો કે આ યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના જે લોકો છે તેઓને જ મળવા પાત્ર થશે. યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 3 લાખ સુધીની જોવી જોઈએ. જો રૂપિયા 3 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી. તે સિવાય અરજદારની વય મર્યાદા એટલે કે ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે. અહીં અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ સુધીની હોવી જોઈએ. જો 18 વર્ષ કરતા ઉંમર ઓછી હશે અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધારે હશે તો પણ તેવા સંજોગોમાં યોજનાનો લાભ તેઓને આપવામાં આવતો નથી. તે સિવાય અરજદાર અથવા તો અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય છે તે સરકારી અથવા તો અર્ધસરકારી કચેરીમાં ફરજ બજાવતા ન હોવા જોઈએ એટલે કે નોકરી કરતા હોવા જોઈએ નહીં. જો અરજદાર અથવા તો તેના કુટુંબના કોઈ પણ સભ્ય છે તે સરકારી કે અર્ધસરકારી કચેરીમાં નોકરી કરતા હશે તો પણ તેઓને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી. તે સિવાય અરજદાર અથવા તો અરજદારના કુટુંબના કોઈ પણ સભ્યોએ કોઈ પણ સરકારી યોજના અંતર્ગત અગાઉ ક્યારેય ધિરાણ મેળવેલ હોવું જોઈએ નહીં. જો અગાઉ ક્યારેય કોઈ પણ યોજના હેઠળ ધિરાણ મેળવેલ હશે તો પણ તેઓને યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી. ચર્ચા કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું પોર્ટલ છે sje.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાના રહેશે. વર્ષ 2024-25 માટે અરજી ફોર્મની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ઓનલાઈન અરજી ફોર્મ છે તે 17/9/2024થી શરૂ કરવામાં આવશે. 17/9/2024થી લઈને 16/10/2024 સુધીમાં તમારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું જે પોર્ટલ છે તે પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે ચર્ચા કરી લઈએ. તો અહીં અરજદારનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, વાર્ષિક આવક દર્શાવતો દાખલો છે, ત્યાર પછી જાતિનો દાખલો છે, ત્યાર પછી મિત્રો અહીં LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મ તારીખના પ્રમાણપત્રના દાખલાની નકલની જરૂર પડશે. તે સિવાય અરજદારનું પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ છે. તો ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો આવી રીતે મિત્રો જે ગુજરાત સરકારનું ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ છે તેના તરફથી અગત્યની યોજના કહી શકાય પશુપાલન સહાય યોજના, કે જે યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોને દુધાળા પશુની ખરીદી કરવી હોય તો રૂપિયા 1 લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.
પ્રેમ ઇશ્યુ એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.